તે ગુનાઓ માફ કર કે જેનાથી નિયમતો ખતમ થઈ જાય છે દયાળુ અમારા તે ગુનાઓ માફ કર કે જેનાથી અમારી દુઆઓ કબૂલ થતી નથી અયલા અમારા તે ગુનાઓ માફ કર કે જેનાથી મુસીબતો ઉતરે છે અયલા અમારા તે ગુનાઓ માફ કર કે જેનાથી અમારી ઉમીદો પૂરી થતી નથી અયલા અમારા તે ગુનાઓ માફ કર કે જે અમોને જન કે અમે જાની જોઈને યા ભૂલથી કર્યા હોય અયલા તારી યાદથી તારી નજીક થવા ચાહીએ છે અને તેનાથી તારી બારગામાં શફાઅતની ઉમીદ રાખીએ છે અને તેને તારા કરમનો વસ્તો આપીને સવાલ કરીએ છીએ કે અમોને તારી નજદીકી અતા કર અને તારો શુક્ર કરવાથી અને તોફીક અતા કર અને અમારા દિલને તારી યાદથી ભરી આપ અયાદામો તારી સામે એ માણસના જેમ સવાલ કરીએ છીએ કે જે નમ્રતાથી હાજીજી કરીને અને રોઈ રોઈને તને પુકારતા છીએ તો તું અમારી ભૂલચૂકને માફ કર અમારા ઉપર રહેમ કર અમારી કિસ્મતમાં જે અમારા માટે ભાગ નક્કી કર્યો છે તેના ઉપર રાજી સંતોષી રહીએ અને હર હાલમાં સુકૂન અતા કરીએ અને દરેક હાલમાં તારી સામે જ અજીજી કરનાર બંદા બનાવીએ બનાવ અય્યલ્લા તારાથી એવા માણસના જેમ સવાલ કરીએ છીએ કે જેના પર ભૂખ અને ફાકાની મુસીબતો ગુજરતી હોય જે મુસીબતોથી તંગ આવીને તારી સામે પોતાની જરૂરતો પેશ કરતો હોય અને તારાથી વધારેમાં વધારે આશા રાખતો હોય અય્યલ્લા તારી બાદશાહત બહુ જ મોટી છે તારો મરતો ભોગનો જ બુલંદ છે તારી મસ્લેહત અમારાથી અમારી સમજથી બહાર છે તારો હુકમ સાફ જાહેર છે તારો અઝાબ સખત તારી કુદરત જારી છે તારી હુકુમત નિભાવવાનો કોઈ રસ્તો નથી અય્યલ્લા અમારા ગુનાઓને માફ કરનાર અમારા ખરાબ કામોને છુપાવનાર તેમજ અમારા ખરાબ કામોને સારા કામોથી બદલી આપનાર તારા સિવાય બીજો કોઈ નથી તારા સિવાય બીજો કોઈ મહાબૂત નથી તું પાક છે અને તારા જ વખાણ કરીએ છીએ ગુનાહો કરીને અમારા નફ્સ ઉપર જુલમ કર્યા છે અને અમારી નાદાનીના લીધે ગુનાહોની મોટી હિંમત કરી છે આ વિચારીને મુતમહિન થઈ ગયા છીએ કે તારા એહસાનો હંમેશા અમારા ઉપર રહ્યા છે અય્યલ્લા અમારા માલિક તું અમારા કેટલાય ગુનાહોને છુપાવ્યા તું અમોને કેટલીય સખત બલાઓથી બચાવ્યા તું અમોને કેટલીય ભૂલોથી બચાવ્યો તું અમને કેટલી સખત આફતોથી બચાવ્યો અને કેટલીય એવી ખૂબીઓ કે જેને અમો બિલકુલ લાયક ન હતા લોકો સામે બયાન કરી અય્યલ્લા અમારી મુસીબત વધી ગઈ છે અમારી હાલત એકદમ ખરાબ છે અમારા નેક અમલ બહુ જ ઓછા છે અમારા ગુનાઓના લીધે અમારા હાથ ગરદનથી બંધાઈ ગયા છે અમારી લાંબી લાંબી ઉમેદોએ અમોને લાભથી દૂર રાખ્યા છે દુનિયાની ખોટી ચમક દમકને અમોને દગો આપ્યો છે અને અમારું નફ્સ પણ અમારા ગુનાઓના લીધે અમોને ફરેબ આપ્યો છે મારા અલ્લાહ તને તારી ઇજ્જતનો વાસ્તો આપીને સવાલ કરીએ છીએ કે અમારા ખરાબ અમાલ અને ખરાબ કામો અમારી દુઆઓ કબૂલ થવામાં રૂકાવટ ન બને અને જેમાં અમારા છુપા કામોને તું જાણે છે તેના લીધે અમોને જમીન બેઇજ્જત ના કર અહીં જે એકાદમાં બુરાહી ગુનાહી કોતાહી કરી છે જે અમારી નાદાની વધુ પડતી ખુવાઈશો તેમજ ગફલતના લીધે જે ગુનાહો કર્યા છે તેની સજા દેવામાં જલ્દી ના કર અય્યલ્લા તારી ઇજ્જતના વાસ્તથી હર હાલતમાં હાલમાં અમારા ઉપર રહેમ ફરમા દરેક હાલમાં અમારા ઉપર મહેરબાની કર અમારા માબૂદ અમારા પરવરદિગાર તારા સિવાય બીજો કોણ છે કે જેના સામે અમારી મુસીબતો દૂર કરવાનો અને અમારા કામો તરફ નજર કરવાનો સવાલ કરીએ અય્યા અમારા અલ્લાહ તું જેનો હુકમ આપ્યો તેની અમો ના ફરમાની કરી તારો કોઈ ખ્યાલ ન કર્યો તેમાં અમારી મનમાની કરી અને માં અમારો દુશ્મન શૈતાન અમારી સામે નફ્સની ખવાઈશોને ખવાઈશાતને શોભિત બનાવી
એનો અમો કોઈ બચાવ ન કરી શક્યો. આ રીતે અમોને ખ્વાહિશની જરામાં ફસાવી દીધો. અમારી તકદીરો પણ તેની મદદ કરી. આ રીતે અમો તારી અમુક ખોદોને તોરી અને તારા અમુક હુકમની નાફરમાની કરી. હર હાલમાં તું જ વખાણનો લાયક છે. અમારા માટે તારો જે ફેસલો છે અને તારો હુકમ અને ઇમ્તિહાન જે અમારા માટે હતો તેની સામે અમારી પાસે કોઈ દલીલ નથી. અહી અમારા અલ્લાહ અમારી કોતાહી અને અમારા નફ્સ ઉપર ગુનાહો કરીને જુલમ કર્યા છે તેની માફી માંગવા માટે તારી સામે હાજર થયા છીએ. જે કર્યો તેના ઉપર શર્મિંદા છીએ, અફસોસ અને પસ્તાવો કરીએ છીએ. ખરાબ કામોથી દૂર થઈએ છીએ, માફીની ઉમેદ રાખીએ છીએ, તારી બક્ષિસની આશા રાખીએ છીએ. રોઈ રોઈને અમો અમારા ગુનાહોને કબૂલ કરીએ છીએ. જે કાંઈ કર્યું છે તેનાથી ભાગવાનો કોઈ રસ્તો નથી અને ન તો કોઈ એવી જગ્યા છે કે જ્યાં અમારી વાતોને બયાન કરીએ, સિવાય તારા કે તું અમારા ગુનાઓને માફ કર અને તારી વિશાળ રહેમતમાં દાખલ કર. તો અહીં અમારા મહબૂબ અમારી માફીને કબૂલ કર, અમારી તકલીફીને શક્તિ ઉપર રહેમત ફરમા અને અમારી મુસીબતોમાં નજાત અતા કર. અહીં અમારા અલ્લાહ અમો અમારા નબળા શરીર નાજુક ચામરી અને કમઝોર હાડકા ઉપર રહેમ કર અને તે મહેરબાન ખુદા કે જે અમોને પેદા કર્યો, દરેક રીતે અમારા ખ્યાલો રાખ્યો, અમારી પરવરિશ સુધી બધી સગવડો કરી, અમારા હકમાં હંમેશા સારું કર્યું, અમોને રોજી આપી. પહેલા જે રીતે તું અમારા ઉપર મહેરબાની કરી છે અને અમારા હકમાં સારું કર્યું છે તે જ રીતે તારા ફસલો કર્મ અમારા માટે હંમેશા જારી રાખ. અહીં અમારા અલ્લાહ અમારા પરવરદિગાર અમારા મહબૂબ અમો અજબ થઈએ છીએ કે શું તું અમોને જહન્નમમાં નાખીશ, જ્યારે કે અમો તારી તૌહીદને કબૂલ કરીએ છીએ. અમારું દિલ તારી મારેફતથી ભરેલું છે, અમારી જબાન ઉપર હંમેશા તારો ઝિકર રહીએ છીએ, અમારા દિલમાં તારી મોહબ્બત વસી ગઈ છે અને અમો તને અમારો પરવરદિગાર માનીને સાચા દિલથી તારી સામે અમારા ગુનાહોનો ઇકરાર કરીએ છીએ અને રોઈ રોઈને તારી પાસે ફરિયાદ કરીએ છીએ. તે છતાં શું તું અઝબમાં નાખીશ? ના, આવું મુમકિન નથી, કેમ કે તારી મહેરબાની તો આનાથી બહુ જ વધારે છે કે જેને મોટો કર્યો હોય તેને જો બરબાદ કરે, યા જેને નજીક કર્યો હોય તેને દૂર કરે, યા જેને તું આશરો આપ્યો હોય તેને કાઢી મૂકે, યા જેની મદદ કરી હોય અને જેના ઉપર રહેમ કર્યો હોય તેને મુસીબતોમાં નાખે. આ વાત અમારી સમજથી બહાર છે. અહી અમારા સરદાર, અહી અમારા અલ્લાહ, અહી અમારા મોલા, શું તે એવા ચહેરાને જહન્નમમાં નાખીશ કે જે તારી બુઝર્ગીના સામે સજદા કરીએ છે? શું તે જબાનને જહન્નમમાં નાખીશ કે જે તારી તૌહીદનો સાચા દિલથી ઇકરાર કરે છે અને શુક્ર સાથે તારા વખાણ કરે છે? શું તે દિલો ઉપર અસર કરીશ કે જે તને ઇબાદતનો લાયક સમજે છે? શું એ દિમાગ ઉપર અસર કરીશ કે જે તારા મારેફતના લીધે તારાથી ડરે છે? શું એ શરીરના હાથ પગ ઉપર અસર કરીશ કે જે તારી ઇતાઅતમાં તારી ઇબાદત ગાઓ તરફ દોરે છે અને ગુનાહોનો ઇકરાર કરીને તારા પાસે માફી માંગીએ છે? શું તેમને તું દોષકની આગમાં નાખીશ? તારાથી આવી ઉમેદ નથી અને ન તો તારા ફસલ અને મહેરબાનીના મુનાસિબ છે. અહી કરીમ, અહી રબ, દુનિયાની તોરી તકલીફો સામે અમારી કમઝોરીનો તું સારી રીતે જાણે છે કે દુનિયાની મુસીબતોને અમારામાં સહન કરવાની તાકાત નથી. જ્યારે કે આ દુનિયાની બલા અને મુસીબત ઓછી છે અને તેની મુદત ટૂંકી છે, તો પછી કેવી રીતે આખેરતની બલા અને મુસીબતોને ખમી શકીશું?
کہ جنو عذاب بہوچ بدار در بناک چھے کہ وہ عذاب چھے کہ جنی مدت بہوچ لامبی انہیں ہمیشہ ریوا واری چھے جے مکائیں اوچھو تسے نہیں کیم کہ تے بلا انہیں عذاب نتی بلکہ تارو خسو انہیں گزب چھے امارا گناہونو پتلو انہیں تاری ناراض گی چھے કે એવો ગુસ્સો છે કે જેને ના તો જમીન સહન કરી શકે છે કે ના તો આસમાન તોય અમારા અલ્લાહ ત્યારે અમારી કેવી હાલત થશે જ્યારે કે અમો તો તારા કમઝોર જલીલ મામૂલી મિસ્કિન અને લાચાર બંદા છીએ અહી અમારા મહબૂબ અહી અમારા પાલનહાર અહી અમારા સરદાર અહી અમારા મૌલા અમો તારી સામે ક્યાં ક્યાં કામોની ફરિયાદ કરીએ કઈ કઈ વસ્તુ માટે રોઈએ શું દર્દનાક અઝાબ અને તેની શક્તિ ઉપર રોઈએ કે પછી તેની લાંબી અને બાકી રહેવા વાળી મુસીબતો ઉપર રોઈએ જો તું અમોને તારી દુશ્મનો સાથે અઝાબ કરીશ યા જે લોકો તારા અઝાબના હકદાર છે તે લોકો સાથે અઝાબ કરીશ યા અમારી તારી દોસ્તો અને અવલિયાના વચમાં જુદાઈ નાખીશ તો અહીં મારામાં અહીં અમારા મહબૂબ અહીં અમારા સરદાર અહીં અમારા મૌલા અહીં અમારા પાલનહાર માની લે કે અમો માની લે કે અમો તારા અઝાબને તો સહન કરી લઈએ પરંતુ તું જ અમોને બતાવ કે તારી રહેમતથી જુદાઈને કેમ સહન કરીએ અગર તારી જહન્નમની આગ ઉપર સમર્પણ કરી લઈએ તો તું જ અમોને બતાવ કે તારી રહેમતની જુદાઈ ઉપર કેમ સબર કરીએ અને જો હું અમો જહન્નમની આગને સહન કરી લઈએ તો તું જ અમોને બતાવ કે તારી રહેમતો કર્મથી કેવી રીતે દૂર રહી શકીએ કેવી રીતે અમો આગમાં પર્યા રહીએ જ્યારે કે તારાથી મહેરબાની અને માફીની ઉમીદ છે અહીં અમારા સરદાર અહીં અમારા આકા તારી ઇજ્જતની કસમ ખાઈને કહીએ છીએ કે જો તું અમારી બોલવાની તાકતને બાકી રાખીશ તો જહન્નમીઓના વચ્ચે તારું નામ લઈને તને એ રીતે પુકારીશું કે જેવી રીતે તારાથી ઉમ્મીદ રાખનાર પુકારે છે તારી સામે એ રીતે ફરિયાદ કરીશું કે જેવી રીતે ફરિયાદ મદદ માટે રારો પાડે છે તારી રહેમતની જુદાઈમાં એ રીતે રોઈશું કે જેવી રીતે કોઈના ઉમ્મીદ થવાના કારણે રોવે છે અને અમો જરૂર અવાજ આપીશું કે ક્યાં છો અહીં મોમિનોના દોસ્ત અહીં ઓળખનારાઓની ઉમ્મીદોનું પૂરી કરનાર અહીં ફરિયાદીઓને ફરિયાદને પહોંચાડનાર અહીં સાચાઓથી મોહબ્બત કરનાર અહીં તમામ દુનિયાઓના પરવરદિગાર તું પાક પાકીઝા છે અહીં અમારા મહબૂબ અમો ફકત તારા જ વખાણ કરીએ છે શું તું જોઈ શકીશ જ્યારે કે દોઝખની આગમાં એક મુસલમાન બધાના સિક્કો પુકારને સાંભળતો હોય અને તારી નાફરમાનીના લીધે તેમાં કેદ છે જે તેમાં પોતાના ગુનાહોની સજા ચાખી રહ્યો છે જે ગુનાહોના કારણે દોઝખની વચમાં બંધ કરવામાં આવ્યો છે અને તે તારી રહેમતની આશામાં રોઈ રોઈને ફરિયાદ કરતો હશે અને એક મુસલમાનના જેમ તને પુકારતો હશે અને તારા રબ હોવાનો વાસ્તો આપીને અવાજ આપતો હશે અહીં અમારા આકા ત્યારે કે કેવી રીતે અઝાબમાં રહેશે જ્યારે કે તારી હંમેશાની મહેરબાનીના જેમ આશા રાખીએ છીએ જ્યાં દોઝખની આગ તેને કેવી રીતે તકલીફ પહોંચાડશે જ્યારે કે તે તારી મહેરબાનીની ઉમ્મીદ રાખે છે યા જહન્નમમાં ભડકા તેને કેવી રીતે સરગાવી શકશે જ્યારે કે તું પોતે તેની ફરિયાદને સાંભળતો હશે અને અઝાબને જોતો હશે યા જહન્નમની ચીખો પુકાર તેને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે જ્યારે કે તું તેની કમજોરી બહેતર રીતે જાણે છે યા જહન્નમની આગમાં કેવી રીતે તરફતો રહે જ્યારે કે તું તેની હકીકતને સારી રીતે જાણે છે યા જહન્નમની આગ તેને કેવી રીતે તકલીફ આપે જ્યારે કે તે તને પુકારતો હશે અહીં અમારા માલિક અહીં અમારા પાલનહાર શું આવું બની શકે કે તે તો તારી પાસે જહન્નમની આગથી નજાત માટે તારાથી ઉમ્મીદ રાખતો હોય અને તું તેને જહન્નમમાં રહેવા દે
نا امو اهو ممكن نتي اني نا تو تارا بيسي اهو کوئي ویچار کري سکے اني نا تو پیلا اهو کوئي وقت بنيو چه اني نا تو دور تارا تي مهرباني تي اهو ممكن چه جي تو هي دوارا ساتے کري چه تي ماتے سو تو تي ماتے هون پوکاري یقین ساتے کہو چو کہ جو تو તારા મુનકીરોને અઝાબ દેવામાં હુકમ ના કર્યો હોત અને તારા દુશ્મનોને હંમેશા જહન્નમમાં રાખવાનો ફેસલો ના કર્યો હોત તો જરૂર જહન્નમની આગને ઠંડી કરીને સલામતીની જગ્યા બનાવી દેત અને તેમાં કોઈને પણ દાખલ ન કરત પરંતુ તારા પાકના મોની કસમ ખાધી છે કે તમામ કાફીર જિન્નતો તથા ઇન્સાનોને તારા દુશ્મનોને દોષકની ઇજો હંમેશા માટે રાખીશ વંતજલ સન ઉક કુંત મુપતિ મુક્તદીય વતતવંત બિલ ઇના ઇલ બિલ ઇનામિ મુતકરીમ અફમન કાન મુમિનન કમન કાન ફાસિક લા યસ્તકુન ઇલાહી વસયતિ ફસ્અલુક બિલ કુદરતિ લતિ કદરત وملكزيته التي هتمتها وحكمتها وغلبت من عليه أجرئتها أنتها بل في هذه الليلة وفي هذه الساعة كل جرم نزرمته وكل ذنب نزنبته وكلك به نسرته وكل جهل نبلته كتمته وعلنته وخفيته أو سيرته وكل سيئات الأمارات بالإثبات الكرام الكاتبين الذين وكلتهم بحفظ ما يكون مني وجعلتهم شهودا علي مع جوارهم وكنت أنت رقيبا علي من ورائهم وشهيدا لما خفي أنهم برحمتك أكفيته وبفضلك سترته وأن توفر حاز من كل خير أنزلته أو إحسان فزلته أو بير نسرته أو رزق بسطته أو ذنب تغفيره أو قطاع تستوره يا ربي يا ربي يا ربي يا ربي سيدي ومولاي ومالك ركي يا من بيده نسيتي يا الأليم بزوري ومسكنتي يا خبيرا بفقري وفاقتي يا ربي يا ربي بحقك وقدسك وعظم صفاتك وأسمائك أن تجعل أوقاتي من الليل والنهار بذكرك مأمورة وبخدمتك موصولة وأعمالي عندك مقبولة حتى تكون أعمالي وأورادي كلها ويرة واحدة وحالي في خدمتك سرمدا يا سيدي يا من إليه مؤولي يا من إليه شكوت أوالي يا ربي 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 يا અમારા શરીરના ભાગોને તારી ઇતાયત મત બે મજબૂત કર અમારા દિલને નેકી રાધા ઉપર બાકી રહેવાની શક્તિ અતા કર અમોને તોફીક અતા કર કે હંમેશા તારાથી ડરતા રહીએ અને તારી ઇતાયતમાં લાગેલો રહીએ જે લોકો તારી નજદીક થવા માટે જલ્દી કરી રહ્યા છે તેમાં અમો પણ જલ્દી કરીએ તારી ખિદમત માટે જે લોકો ઉતાવળ કરી રહ્યા છે તેવા તારા મુખલીસ બંદાઓની જેમ અમો પણ તારી તરફ ઉતાવળ કરીએ એવો શોખ અમારામાં પેદા કર
અને તારા ઉપર યકીન રાખનારની જેમ બહુ જ ડરતા રહીએ અને જ્યારે તારી બારગામાં મોમીનો ભેગા થાય ત્યારે અમો પણ અમે સહાજર રહીએ. અહીંયા મારા અલ્લાહ જે કાંઈ અમારાથી ખરાબ વર્તાવ કરે તો તું પણ તેના સાથે એવો જ વર્તાવ કર. જે કોઈ અમારાથી દગો કરે તો તું તેને જ સજા અતા કર. અમારી ગંત્રી તેને કે લોકોમાં કર કે જેઓ તારાથી વધારે ફાયદો ઉઠાવે છે અને તારી નજદીક જેમનો મરતબો બુલંદ છે અને જેમનો દરજો તારી બારગાહમાં ખાસ છે. આવો ખાસ મરતબો તારી મહેરબાની સિવાય બીજા કોઈને નથી મળી શકતો. તારી બુઝર્ગી પ્રમાણે અમારા ઉપર મહેરબાની કર. તારી રહેમત ના વાસ્તાથી અમારી હિફાઝત કર. અમારી જબાનને હંમેશા તારા ઝિક્રમાં મશગુલ રાખ. અયાલા અમારા દિલને તારી મોહબ્બતની મીઠાસ અતા કર. અમારી દુઆઓને કબૂલ કરી અમારા ઉપર મોટો એહસાન કર. અમારામાં જે બુરાઈઓ છે તેને દૂર કર અને અમારી ખતાઓ માફ કર. તું જો તારા બંદાઓને તારી બંદગી કરવાનો હુકમ કર્યો છે અને દુઆઓને કબૂલ કરવાનો સામિન થયો છે માટે અહીં પરવરદિગાર અમો તારી પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે. બસ તેને તારી ઇજ્જતનો બસ તને તારી ઇજ્જતનો વાસ્તો કે જે અમારી દુઆ કબૂલ કર. અમારી તમન્ના હો પૂરી કર. તારી મહેરબાનીથી અમોને ના ઉમેદ ના કર. જિન્ના તથા ઇન્સાનોમાં જેટલા જેટલા મારા દુશ્મનો છે તેની તકલીફથી અમોને બચાવ. તારું નામ દવા અને તારો શિખર દરેક બીમારીની માટે સફા. તારી ઇતાયત લોકોની મોતાજીથી બચાવનાર છે. તે બંધા ઉપર રેમ કર કે જેની પૂંજી તારો સહારો અને જેનું હથિયાર રહેવું છે. અહી નિયમતો આપનાર, અહી બનાવો દૂર કરનાર, અહી અંધારામાં દરનાર ને રોશની આપનાર, અહી એવો આલીમ કે જે કોઈથી શીખ્યો નથી. અહી અલ્લાહ તું મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિમ સલામ ઉપર રહેમત નાઝિલ ફરમા. અમારી સાથે એવો વર્તાવ કર કે જે તને લાયક છે. અલ્લાહ સુબહાનહુ તો અલ્લાહ રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહી વસલ્લમ તથા ઇમામો ઉપર કે જે એમની ઓલાદમાંથી છે દુરુદો સલામ મોકલે છે. એવા સલામ કે જે મોકલવાનો હક છે. બહુ જ ઘણા ઘણા સલામ. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد وجل فرجه. السلام عليكم يا رب الله. السلام عليكم رسول الله. السلام عليكم ابن امير المؤمنين وابن السيد والسيين. السلام عليكم يا ابن فاطمة الزهراء سيد نساء العالمين. السلام على الحسين وعلى آل ابن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين خصوصا سيدي مولاي ابن الفضل عباس ابن امير المؤمنين. السلام عليكم يا طار الشهداء كربلاء جميعا ورحمة الله وبركاته. السلام عليكم يا مولاي وابن مولاي. السلام عليكم يا غريب الغربة السلطان أبو الحسن يا علي بن موسى الرضا أختك فاطمة المعصومة ورحمة الله وبركاته. السلام عليكم يا مولانا يا صاحب الزمان. السلام عليكم يا خليفة الرحمن.
السلام عليك يا شريك القرآن، السلام عليك يا كعبة الإيمان، السلام عليك يا إمام الإنس والجان، عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته.